જો બાળકો, ક્વેશ્ચન નંબર 8, એક આદર્શ ક્લોનિંગ વાહક કઈ કઈ લાક્ષણિકતા ધરાવવો જોઈએ? એ બે માર્ક્સમાં સવિસ્તાર વર્ણવવાનું ન થાય, બે માર્ક્સમાં બહુ ટૂંકમાં. પહેલે તો ક્લોનિંગ વાહક એટલે શું? તો એ ચોક્કસ ડીએનએ છે. શું હોઈ શકે? તો કા પ્લાસ્મિડ ડીએનએ હોઈ શકે અને કા બેક્ટેરિયોફેજ હોઈ શકે. અને એની લાક્ષણિકતા શું? તો એ યજમાનના રંગસૂત્રીય ડીએનએ થી અલગ એ પોતાનું સ્વયંજનન કરવા માટે સક્ષમ હોવા જોઈએ, અને માટે એના માધ્યમથી કોઈ પણ બહારનું ડીએનએ ખંડ કે વિદેશી ડીએનએ ખંડને આના માધ્યમથી યજમાન કોષમાં દાખલ કરી શકાય. અને સાનુકૂલિત ક્લોનિંગ વાહક હોવા માટેની કુલ લાક્ષણિકતા 4 છે. પણ મુખ્ય લાક્ષણિકતા 3 છે. અને 3 લાક્ષણિકતા તો હોવી જ જોઈએ. કુલ લાક્ષણિકતા 4 છે, એમાંની એક કઈ? તો સ્વયં જનનની ઉત્પત્તિ. એટલે ORI જ્યાંથી સ્વયંજનન શરૂઆત થાય એની બાજુમાં વિદેશી ડીએનએ ખંડને જોડી શકાય એવું. પછી બીજું, પસંદગીમાન રેખક. એટલે વરણ ચિહ્ન, સિલેક્ટેબલ માર્કર. એ ચોક્કસ પ્રતિજૈવિક અવરોધક જનીનો છે. એ પરિવર્તનીય ઘટકો અને અપરિવર્તનીય ઘટકોને અલગ કરે. પછી ત્રીજું, ક્લોનિંગ જગ્યા. એટલે વાહક તરીકે લીધેલા ડીએનએમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકના ઉપયોગ માટે જે જગ્યાઓ હોય જ્યાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક વાહક ડીએનએને અને દાતા ડીએનએને કાપી શકે, એ વાહક ડીએનએમાં આવેલી જગ્યાઓને શું કહેવાય? ક્લોનિંગ જગ્યા. અને ઓછામાં ઓછી એક હોય ને તો એ બેસ્ટ ગણાય. અને આ 3 લાક્ષણિકતા એ મેઇન મુખ્ય છે, અને એ તમામ આદર્શ ક્લોનિંગ વાહકમાં હોવી જોઈએ. ચોથું કયું છે? તો વનસ્પતિ અને પ્રાણીઓ માટેના ક્લોનિંગ વાહકો. અને વનસ્પતિ પ્રાણીઓ માટેના ક્લોનિંગ વાહકો છે એમાં આ 3 લાક્ષણિકતા તો હોવી જ જોઈએ. એટલે સવિસ્તાર વર્ણવો એ પ્રિન્ટ થઈ ગયેલું છે, પણ ટૂંકમાં એની 2 માર્ક્સમાં માહિતી, કારણ કે આ તો 2 માર્ક્સની મેટર છે. બરાબર? ઓકે.